અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ સહિત દુનિયામાં વસવાટ તમામ ભારતીયોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કેટલાક સાયબર માફિયાઓ ઇન્ટરનેટ પર સક્રિય થઈ ગયા છે. ત્યારે આ સાયબર માફિયાઓનો શિકાર તમે ન બનો તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો તમારું બેંક બેલેન્સ સાફ થઈ શકે છે. ત્યારે લોકલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સાયબર ક્રાઇમ અધિકારી સાથે વાતચીત કરી હતી અને લોકોને શું શું ધ્યાન રાખવું જોઈએ. સાયબર ક્રાઇમ અધિકારીનું કહેવું છે કે જો તમે કોઈ અજાણ્યા નંબર પરથી કોઈ લિંક આવે તો તે લિંકનો ઓપન કરવી નહીં, અને VIP પાસ મેળવવા બાબતે તમને કોલ કે મેસેજ આવે તો તેના પર વિશ્વાસ ન કરવો. તો જો અમારો ખાસ અહેવાલ. 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ થવાનો છે એમાં ખાસ કરીને એક બે વસ્તુ અમારે ધ્યાને આવેલી છે. અગાઉ પણ જે બનાવ બનેલા છે એને લઈને અમારી એવી માનવાનું છે અમારું કે ખરેખર આવા બનાવ બની શકે. જ્યારે કાશ્મીર ફાઇલ્સ કરીને એક મૂવી જ્યારે રિલીઝ થયેલું હતું ત્યારે પણ ફ્રીમાં મૂવી જોવાના નામે અથવા મૂવી ડાઉનલોડ ફ્રીમાં કરવાના નામે લોકોને લિંકો મોકલવામાં આવતી હતી, અને આ લિંકો જ્યારે લોકો ક્લિક કરે તો મોબાઈલ હેક થઈ જવાથી લઈને અકાઉન્ટ હેક થઈ જવા, બેંકની ડિટેલ્સ મેળવી લેવી, બીજી રીતે અમને હેરાનગતિ થવી, આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ થતા, એટલે આ પ્રકારના સાયબર ક્રાઇમ થવાની શક્યતાઓ એ સમયે થયેલી. આ જે ઉદઘાટન જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાનું છે એમાં પણ જો લોકોને અલગ અલગ નામે છેતરવામાં આવે તો મને લાગે છે એવી પૂરેપૂરી પ્રબળ શક્યતાઓ છે. ખાસ કરીને VIP પાસ મેળવવા બાબતે કે તમે આ લિંક ક્લિક કરો અથવા વેબસાઇટ ઉપર જાઓ અને તમારું રજીસ્ટ્રેશન કરાવી અને નાના મોટા રકમ ભરી અને પછી તમે જે છે ત્યાંના VIP પાસ મેળવીને જે સમારોહ છે એમાં ભાગ લઈ શકો છો, અથવા તો ત્યાંનો પ્રસાદ મેળવવાના નામે કોઈ લિંકો ક્લિક કરાવીને પછી એમાં તમને નાની મોટી રકમ ભરાવવાનો એવો પ્રયત્ન કરે કે એ રીતે પણ છેતરપિંડી થઈ શકે છે. બીજું, એ પ્રોગ્રામ જે આખે આખો છે સંપૂર્ણ પ્રોગ્રામ લાઈવ જોવા માટે થઈને અથવા તો પોતે તમે એમાં સીધી રીતે જોડાવ એના માટે થઈને તમને લિંકો મોકલવામાં આવી શકે છે. એ લિંકો જો તમે ક્લિક કરો તો એનાથી પણ તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આમાં 2-4 વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. એક તો આવી કોઈ પણ લિંક આવે તો પહેલાં તો લિંક ક્લિક ન કરવી. લિંક ક્લિક કરવાથી સીધો જ તમારા ફોનમાં કોઈ પણ જાતની XYZ એક્ટિવિટી એવી થઈ શકે કે જે તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે અથવા ડેટા ચોરી થઈ શકે. બીજું, એક તો જે આખો સમારોહ થવાનો છે એમાં સમિતિએ જે ત્યાંની છે એમણે પોતાની રીતે આમંત્રણ બધાને મોકલેલું છે. એ સિવાય બીજી રીતે કોઈ પણ રીતે આવા આમંત્રણ કોઈને મોકલવામાં આવનાર છે એવું છે નહીં, એટલે લોકોએ એ પણ ખાસ ધ્યાન રાખવું. અને સાથે સાથે જે પ્રોગ્રામ જે આખો થવાનો છે જે TV ઉપર જે બતાવવામાં આવનાર છે એ બધી ન્યૂઝ ચેનલ્સમાં અથવા તો ગવર્મેન્ટના જે ચેનલ્સો છે એના ઉપર અવેલેબલ હશે, એટલે એ ચાલુ કરીને પણ જોઈ શકાય છે. એટલે લોકોએ તાત્કાલિક આળસ કરીને ખાલી લિંક ક્લિક કરીને જોવાના નામે આવી કોઈ છેતરપિંડીનો ભોગ ન બને એવી પૂરેપૂરી ખરેખર કાળજી રાખવાની જરૂર છે અને આવા કોઈ પણ પ્રકારના ફ્રોડમાં ન ફસાવેનું ધ્યાન રાખવું.